પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ સીસીઈ ની પણ તૈયારી કરતા હોઈએ પીએસઆઈ કોન્સ્ટેબલ કે કોઈ બી એક્સ વાયઝેડ એક્ઝામ આપણે પ્રિપેરેશન કરતા હોઈએ તો એની અંદર જે અલગ પ્રકારના પ્રશ્નો છે જેને કહેવાય કે આકૃતિ શ્રેણીના પ્રશ્નો છે अचूक થી તૈયાર કરવા પડશે તમને બધાને ખ્યાલ છે એમ કે ભાઈ ની જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે એમાં વિઝ્યુઅલ રીઝનિંગ નામનો એક વિભાગ આવેલો છે વિઝ્યુઅલ રીઝનિંગ ઓફકોર્સ પ્રશ્ન થાય વિઝ્યુઅલ રીઝનિંગમાં શું આવે આમ આમ કયા પ્રકારના પ્રશ્નો આવે તો વિઝ્યુઅલ રીઝનિંગ માં આમ તો ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડ થઈ શકે જેમ કે આની પહેલાના લેક્ચર્સમાં આપણે વેન ડાયાગ્રમ ની વાત કરેલી તો એ વેન ડાયાગ્રમ ના સવાલો હોઈ શકે એ સિવાય ઘડિયાળના પ્રશ્નો હોઈ શકે જે આપણે આગળ ઓલરેડી ભણી ચૂક્યા છીએ તો આજે આપણે આકૃતિ શ્રેણીના કઈક ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન કઈક તાકાત વાળા પ્રશ્નોની આજે ચર્ચા કરવાની છે કારણ કે એક વાત કન્ફર્મ છે કે એક કલાકના સમયગાળાની અંદર જો સિત્તેર માર્ક્સ નું મેથ્સ અને રિઝનિંગ પૂરું કરવું હોય તો કઈક આ રીતના પ્રશ્નો મેક્સિમમ પૂછવાના ચાન્સીસ વધી જાય જેમ કે અહીંયા પ્રશ્ન એ છે આપણને ક્વેશ્ચન એ પૂછવામાં આવેલો છે કે ભાઈ આ આપણને જે દેખાઈ રહી છે એક પેટર્ન પર્ટિક્યુલર એક પેટર્ન આપેલી છે આ પેટર્ન અનુસાર આપણે ડિસાઇડ કરવાનું છે જો બહુ સ્પષ્ટ ભાષામાં કહું છું આની કોઈ પર્ટિક્યુલર મેથડ ના હોય માત્ર આપણે આપણા તર્ક આધારે જ આનો જવાબ લખવાનો છે તો મને સ્પષ્ટપણે દેખાય છે કે આમાં એક વર્તુળ છે આમાં બે છે આમાં ત્રણ છે તો હવે ઓફકોર્સ ચાર વર્તુળ વાળી આકૃતિ મારે સિલેક્ટ કરવાની થાય અને ચાર વર્તુળ મને અહીંયા દેખાઈ રહ્યા છે ઓપ્શન બી મારો રાઈટ આન્સર થશે જે આપણો ફાઈનલ આન્સર દન છે તો આકૃતિ શ્રેણી એટલે કયા પ્રકારના પ્રશ્નો હવે તમને અંદાજ આવી ગયો હશે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હિયર જેમાં કહ્યું છે એક તો આવી બધી આકૃતિ આવે ને એટલે દિમાગ એમ કામ કરતું બંધ થઈ જાય હે ને એમનેમ જ દિમાગ કામ કરતું બંધ થઈ જાય પણ હવે જો ભાઈ જે છે એ આ છે તૈયારી હવે આવી રાખવાની છે હવે પરીક્ષાની અંદર હું જે તર્ક આધારિત સવાલોની શરૂઆત થઈ ગઈ છે તો જો આની કોઈ પર્ટીક્યુલર પેટર્ન તો ન હોય પણ જો થોડો પ્રોપર વે થી કામ કરીએ ને તો કામ આસાનીથી થાય હવે ઘણા ખરા પ્રશ્નોમાં છે ને જો આ રીતે આવશે હું તમને સ્પષ્ટ કહું છું આપણે દિશાાંતર ભણ્યા હતા કદાચ કોઈ લેક્ચર ના જોયો હોય જોઈ લે આ છે ને ઉત્તર દિશા છે અને આપણો જમણો હાથ છે ને એ પૂર્વ છે અને આ છે દક્ષિણ છે અને આ છે પશ્ચિમ છે આને દિમાગમાં રાખજો આની મારે વારંવાર જરૂર પડશે કારણ કે ઘણી ખરી આકૃતિઓ આવી જ રીતે શોર્ટ આઉટ થતી હોય ઉપર છે ઉત્તર જમણો હાથ પૂર્વ નીચે છે દક્ષિણ આ બાજુ પશ્ચિમ વધુમાં આ બંનેની વચ્ચે છે જેને આપણે ઈશાન કહીએ છીએ અહીંયા જે છે એને આપણે અગ્નિ કહીએ છીએ અહીંયા જે છે એને આપણે નૈઋત્ય કહીએ છીએ અને અહિયાં વાયબ જો ભાઈ એમ નેમ તમે વિચારશો ને તો જવાબ તો આવી જ જવાનો છે પણ મારે જલ્દી થી કેમ જવાબ લઈ આવવા એના માટે આવો કઈક રાખી લેવાનો રે આવો કઈક તુક્કો યાદ રાખી લેવાનો રે કે ભાઈ આ મુખ્ય આઠ દિશાઓને આપણે યાદ રાખીને આગળ વધીશું જુઓ જોજો ધ્યાનથી ત્રિકોણ મને ઉત્તરમાં દેખાય છે ઉત્તર માંથી પૂર્વ માં આવે છે પૂર્વ માંથી દક્ષિણ માં આવે છે તો હવે દક્ષિણ માંથી પશ્ચિમ વાળો જવાબ હોય એટલે આ બે તો પેલા જ નીકળી ગયા

પછી માં આવ્યું તો હવે પ્લસ ઉત્તરમાં હોવું જોઈએ ઓપ્શન એ મારો જવાબ છે વાત પતી ગઈ બરાબર છે તો આવી રીતે કઈક કઈક ટૂંકો બનાવીને આપણે આગળ ચાલવું પડે આ રીતે કઈક બુદ્ધિનો ઉપયોગ કરી અને કામ આપણે આપણું કરી શકીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમારી સામે છે જેમાં આપણને દેખાય છે કે એક બ્રેકેટ જેવી નિશાની કરેલી છે પછી એક લાઈન ડ્રો કરી છે ફરી પાછું બ્રેકેટ જેવી નિશાની પાછી લાઈન તો હવે બ્રેકેટ જેવી જ નિશાની આવે કે આ પેટર્ન આ રીતે છે અહિયાં આમ છે અહિયાં આમ છે હવે અહિયાં આમ છે તો ફરી પાછું આનું જ થશે બરાબર ફરી ફરી પાછું આવશે આ રીતે આ રીતની પેટર્ન કન્ટિન્યુ રહે છે તો આના પછી આ આ જે છે સી ઓપ્શન મારો જવાબ થાય કારણ કે પહેલા એમ સમજીએ કે ભાઈ આ આ રીતની નિશાની આપેલી છે બ્રેકેટ શરૂ થાય છે અહિયાં બ્રેકેટ પૂરો થાય છે તો હવે બ્રેકેટ શરૂ થવો જોઈએ ઓપ્શન સી મારો રાઈટ આન્સર થાય એક વાત તો કન્ફર્મ છે આની કોઈ પ્રોપર મેથડ ના હોય સો ટકા તાર્કિક વસ્તુ સો ટકા બુદ્ધિ નો ઉપયોગ કરીને જ આપણે કામ કરવાનું છે નવો પ્રશ્ન તમને અહીંયા દેખાય છે ધ્યાનથી જોઈ લેજો કે ભાઈ આ રીતે કઈક આકૃતિ આપેલી છે આમાં ટાર્ગેટ કરવા જેવું શું છે તો કે એક તો ટાર્ગેટ કરવા જેવો એરો છે આ એક એરો છે બે છે ત્રણ છે તો હવે ઓફકોર્સ ચાર એરો હોય પણ આકૃતિના ઓપ્શનમાં જોયું ને ત્યારે થોડુંક દુઃખ થયું કારણ કે એરા એરા ચારે બાજુ એરા દેખાય ચારે એરા તો એરોન મારો ગોળી હવે આને ફોકસ કરો અહીંયા એક જ બાજુ આ રીતે દોરેલું છે જે ક્યાં છે ભાઈ ઉત્તર અને પૂર્વની વચ્ચે ઉત્તર પૂર્વની વચ્ચે હતું હવે અહીંયા તો કે દક્ષિણ પૂર્વની વચ્ચે આવ્યું અહીંયા તો કે દક્ષિણ પશ્ચિમની વચ્ચે આવ્યું તો હવે અહિયાંય લઈ આવવું પડે મતલબ કે ચારે ચાર જગ્યાએ ચોરસ હોય એવું આ નથી આ નથી આ નથી આ છે ઓપ્શન એ છે એ મારો રાઈટ આન્સર થશે

કે પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો મિત્રો પીએસઆઈ ની બેચ ઓલરેડી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે શરૂ થઈ ગઈ છે પીએસઆઈ ની નવમી બેચ શરૂ થઈ ગઈ છે પીએસઆઈ ના ઓલરેડી આપણે ગયા વર્ષની અંદર સૌથી વધારે પીએસઆઈ આપણી એકેડમી ખાતેથી સફળ થઈને નીકળેલા છે યાદ રાખજો 55 થી પણ વધારે વિદ્યાર્થી પીએસઆઈ માં સફળ થયેલા તો મિત્રો 3.5 થી 5.5 નો સમય છે હજુ પણ શરૂઆત જ થઈ છે બેચ ની ડેમો લેક્ચર શરૂ છે તો ચોક્કસથી જલ્દીથી નામ રજીસ્ટ્રેશન કરાવી નાખજો જલ્દીથી ડેમો લેક્ચર ભરવા માટે આવી જજો પીએસઆઈ ની અંદર જેવી જ પ્રિપરેશનની જરૂર છે ને એવી જોરદાર પ્રિપરેશન આપણે અહીંયા કરાવીશું પ્રિલિમ્સ મેઇન્સ ફિઝિકલ સારું મટીરીયલ એપ્લિકેશન તો બીજું ઘટે શું ભાઈ હવે બીજું શું જોઈએ ডেইলি ટેસ્ટ જોઈએ તો એ પણ છે બરાબર છે વીકલી ટેસ્ટ હશે મંથલી ટેસ્ટ હશે ખૂબ જ પ્લાનિંગ થી ખૂબ જ રણનીતિ સાથે તૈયારી કરવામાં આવશે હવે પાછો પ્રશ્ન થાય કે સર હું પીએસઆઈ ની તૈયારી નથી કરતો મારે સીસીઈ ની એક્ઝામ આપવાની છે તો દોસ્ત તારા માટે પણ કઈક જબરદસ્ત બેચ આવવા શરૂ થવા જઈ રહી સીસીઈ ની એક્ઝામ ને બહુ ટૂંકો સમય આપવામાં આવ્યો છે તો ટૂંકા સમયમાં આવી બધી જોરદાર તૈયારી ક્યાં થાય વર્લ્ડ ઇન બોક્સ એકેડમી માં થાય મારો ભાઈ અને જે પહેલી તારીખ થી બેચ શરૂ થવા જઈ રહી છે એક થી સાડા પાંચ નો સમય છે તો આ ચાર કલાક રેગ્યુલર અભ્યાસ પણ સર 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 મારે કરવાની હા દસ બસ તને પ્રિલિમ્સ ની તૈયારી પેલા કરાવશો તને પહેલા માત્ર ને માત્ર તારી પ્રિલિમ્સ આવશે ત્યાં સુધીમાં મેથ્સ તાકાત થી ભણાવીશ હું રીઝનિંગ ભણાવીશ ગુજરાતી ના સર ગુજરાતી જબરદસ્ત ભણાવશે ઇંગ્લિશ ના સર ઇંગ્લિશ જબરદસ્ત ભણાવશે તારે પ્રિલિમ્સની અંદર મેક્સિમમ માર્ક કવર કરવાના છે એટલું યાદ રાખજો ચાલીસ માર્ક્સ સેલિઝિબલ છે પણ ચાલીસ માર્ક્સ લીધે ખાલી કાંઈ નહીં થાય ભાઈ મારે જે સાત ઘણા ઉમેદવારોની અંદર આવવું પડશે અને એના માટે મારે મેથ્સ અને રિઝનિંગમાં સ્કોર સારામાં સારો કરવો પડશે પ્રોબ્લેમ એક જ છે ટાઈમ લિમિટમાં કેમ પૂરું કરવું બસ એના માટે જ અમે બેઠા છીએ તો ચોક્કસથી જરાય રાહ જોયા વગર જલ્દીથી નામ નોંધણી કરાવજો કારણ કે બેચ પહેલી તારીખથી સ્ટાર્ટ થઈ જશે અને ફીના વિશેષ લાભ માટે આપણા એકેડેમીના નંબર ઉપર સંપર્ક કરી લેજો કે જેથી કરીને તમે અમુક તારીખ પહેલા અઠ્યાવીસ તારીખ પહેલા અગર એડમિશન લો છો તો તમને ફીઝની અંદર પણ ચોક્કસ પ્રકારની રાહત મળી રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ નવો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન જેની અંદર મને દેખાય છે જો હું જે હું જે બોલું છું ને એ ખાલી ફોકસ કરજો આ ડોટ છે ને આની ઉપર આપણે ફોકસ કરીએ આ પૂર્વમાં છે પૂર્વમાં પૂર્વમાંથી પૂર્વમાંથી માંથી જો ધ્યાનથી જોઈએ ને તો એ સીધે સીધું વાયવ્ય દિશામાં ગયું ફરી પૂર્વમાં આવ્યું તો હવે વાયવ્યમાં જ જાય બીજે ક્યાં જતું હતું હે તો સીધો હિસાબ છે કે આ તો જિંદગીમાં ઊંધે માથે પછડાઈ જાય તો ન આવે કારણ કે મારે એને પાછું પૂર્વમાં જ લઈ જવું પડે પૂર્વ હતું વાયવ્ય થયું પૂર્વ હોય તો હવે વાયવ્ય આવે તો આઈ નો આવે બરાબર આ બે માં વાયવ્ય આય પાસ પણ હવે અહીંયા ધ્યાનથી જુઓ તો આની અંદર આ આની અંદર આવું કઈ ઘાટું તમને દેખાય છે ડાર્ક પાર્ટ દેખાય છે આમાં તો નથી દેખાતો હો ભાઈ તો ડી ઓપ્શન મારો જવાબ હોય ધેટ્સ રાઈટ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર જરા ધ્યાનથી જુઓ અહીંયા કોઈક ભાઈ આમ જાણે કોઈ વજન ઊંચકતા હોય એવું લાગે છે પડી વજન ઊંચકતા ઊચકતા ઊંધા પડી ગયા એવું લાગે છે ને થોડું ઘણું તો ઠીક છે જોઈ લઈએ આ બે આપેલા છે અહિયાં એ જ ટૂંકમાં પૂર્વ પશ્ચિમ છે ઉત્તર દક્ષિણ દક્ષિણ થયું 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 પૂર્વ પશ્ચિમ પશ્ચિમ પાછું તો હવે ઉત્તર દક્ષિણ કરવું પડે કે નહીં ઉત્તર દક્ષિણ એટલે આ તો એમને એમ નીકળી ગયો કે આ તો જવાબ કન્ફર્મ નહીં હોય બરાબર છે ઉત્તર દક્ષિણ વાળા ત્રણ મને દેખાય હવે થોડુંક એ એનાલિસિસ કરીએ કે આ જે માણસ જેવું દેખાય છે કે કે આ એ પહેલા નીચે હતું હતું એટલે એટલે દક્ષિણમાં બાજુ ઉત્તરમાં ગયું તો હવે પૂર્વમાં જવું જોઈએ એટલે કે આય નહીં આવે પૂર્વમાં જવું જોઈએ એટલે આ બેમાંથી એક આવશે હવે છેલ્લું ઓબ્ઝર્વેશન કે ધ્યાનથી જુઓ અહીંયા બંને લાઈન બહારની તરફ છે આમાં બંને લાઈન બહાર ની તરફ છે તો હવે બંને લાઈન અંદર ની તરફ લઈ આવવી પડે એટલે કે ઓપ્શન સી જવાબ થાય ડી રોંગ આન્સર ખબર પડી કેવું એનાલિસિસ કરવું પડશે કેવી રીતે જલ્દી થી આન્સર લઈ આવવો પડશે બસ એ હું તમને સમજાવી રહ્યો તમારે કંઈક આટલી ઝડપથી વિચારતા શીખવું પડે બાકી તમે આમાં ઓબ્ઝર્વ કર્યા કરો કારણ કે ઘણા ઘણા લોકો તો શું છે ખબર આકૃતિની હામુ જ જોયા કરતો હોય સામું જ જોયા કરતો હોય આમ કર્યું આમ કર્યું આમ કર્યું એટલે દિમાગ ફરી જાય નકામો દિમાગ બીમોખ ફરી જાય સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને થોડાક ટ્રિકથી અમુક કન્સેપ્ટ લઈ આવો જોયો ધ્યાનથી આ એરો ને જોવો ખાલી એરો જો દિશા મગજમાં રાખજો મેં કહ્યું હતું તમને ઈશાનમાં છે ઈશાનમાંથી પૂર્વમાં આવ્યું પૂર્વ માંથી અગ્નિ માં આવ્યું તો અગ્નિ માંથી દક્ષિણમાં આવે બીજે ક્યાં જાય ભાઈ તો દક્ષિણ વાળું દેખાય છે તો હિસાબ છે ખાલી એટલે ખબર પડી જશે ફરી સમજી લો હતું ત્યાંથી આવ્યું પૂર્વમાં પૂર્વમાંથી આવે છે આ બાજુ એટલે કે અગ્નિ તો ત્યાર પછી દક્ષિણ જ આવે ટૂંકમાં પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી કન્વર્ટ થાય છે તો આ એક જ ઓપ્શન સેટ થાય છે બાકીના ત્રણ મારા જવાબ નથી ડી ઓપ્શન રાઈટ આન્સર થશે બીજું મારે કઈ જોવાનું જ નથી રહેતું જો એક જ જુકાથી મારું કામ બની જતું હોય તો પછી મારે બીજું શું કરવાનું ખાલી ખોટી કથા કરવાની ભાઈ બરાબર નેક્સ્ટ ક્વેશન છે આઠમો સવાલ જે આપણને દેખાય રહ્યો છે જુઓ ધ્યાનથી અહીંથી એક પાંદડું ઉગ્યું બે પાંદડા ઉગ્યા તો હવે જ ઉગે ને મારો ભય હવે આમાં કઈ બીજી રોકેટ ટેકનોલોજી નથી વાપરવાની આની ટ્રેનિંગ લેવા માટે નાસામાં ધક્કો નથી ખાવાનો જોઈને ખબર પડે કે એક પાંદડું હતું બે હતા ત્રણ પાંદડા હોય પણ દુઃખ થયું ત્રણ પાંદડા વાળી બે આકૃતિ વધેલા બે તો પેલા રાજી ખુશી મને તું હટાવી દે અમે બે નહીં હોય હવે ત્રણ પાંદડાની કઈ રીતે મતલબ કે બે માંથી કયો છે તો જો પહેલું પાંદડું છે એ જમણી બાજુ વધ્યું બીજું ડાબી બાજુ વધ્યું તો ત્રીજું જમણી બાજુ વધવું જોઈએ એટલે કે ઓપ્શન બી રાઈટ થાય ઓપ્શન એ રોંગ પહેલા જમણું હતું પછી ડાબું થયું તો ફરી જમણું વધશે ઓપ્શન બી મારો રાઈટ આન્સર થાય આના કોઈ સૂત્ર ના હોય બરાબર ને નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે નવમો સવાલ થોડો ગડમથલ વાળો ધ્યાનથી જુઓ પહેલા અહિયા આ ચોરસ પાર્ટ અને આ વર્તુળ ચોરસ ને વર્તુળ ને ખાલી ઓબ્ઝર્વ કરો ને ચોરસ અને વર્તુળ અહીંયા ઉલટ સુલટ થઈ ગયા આગળ પાછળ થઈ ગયા દેખાય ફરી પાછા અહીંયા ઉલટ સુલટ થઈ ગયા તો હવે ફરી પાછા ઉલટ સુલટ થશે વર્તુળ નીચે હતું આમાં વર્તુળ ઉપર છે ચોરસ નીચે છે તો હવે અહીંયા ચોરસ ઉપર વર્તુળ નીચે તો હવે ચોરસ નીચે આવવું જોઈએ કન્ફર્મ છે ચોરસ નીચે આવવું જોઈએ કન્ફર્મ છે તો ચોરસ પેલા તો જેમાં જેમાં નીચે નથી એને હું હટાવી દઉં બરાબર તો જો આમાં આ તો કઈ ચોરસ જેવું લાગતું જ નથી એટલે આ તો એમને એમ નીકળી ગયું આમાં ચોરસ નીચે છે આમાંય ચોરસ નીચે નથી આમાં ચોરસ નીચે એટલે આવશે બી અથવા ડી માંથી કઈક આ પહેલું લોજિક ક્લિયર થયું હવે બીજું લોજિક વિચારીએ કે હવે આ બે માંથી એક્ઝેક્ટ કયું તો જુઓ ધ્યાનથી જુઓ અહીંયા એક લીટી નથી અહીંયા એક લીટી છે અહીંયા બે છે તો હવે ત્રણ લીટી હોવી જોઈએ તો ત્રણ લીટી પણ બંને માં આપેલી છે હેને ત્રણ લીટી પણ બંને માં આપેલી પણ શાંતિથી વિચારો અહીંયા આ આકૃતિ આ આકૃતિ જોઓ ધ્યાનથી અહીંયા એરો કરેલો છે અહીંયા આ રીતે ઘાટો એરો કરેલો છે તો ઘાટા એરાવાળું મને એક જ દેખાય છે ઘાટા એરાવડું એક જ દેખાય છે ટૂંકમાં આના પછીની નેક્સ્ટ આકૃતિ આ હોય એમ બી તમે વિચારી શકતા હતા કે જો આ બેને ઉલટ સુલટ કર્યા આ બેને ઉલટ સુલટ કરો આ બેને ઉલટ સુલટ કરો તો ડી ઓપ્શન જવાબ થાય આ રોંગ છે હે ને આ ડાયરેક્ટલી આપણે સીધે સીધું ઓબ્ઝર્વેશન કરી શકાય આવી રીતે કઈક પ્રશ્નોના જવાબ આપી શકાય સવાલ નંબર દસ તમારી સામે છે

બીજી આકૃતિ છે આ રીતે છે ત્રીજી આકૃતિ આ રીતે છે બધામાં આ એરો તો કોમન આવે છે એટલે એ કન્ફર્મ છે કે એ એરોને કઈ હળી કરવાની થતી નથી એટલે આ ઓપ્શન તો નીકળી ગયો બીજું પેટર્ન ને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો હવે ખાલી આ એરો પર ફોકસ કરો આ ઉત્તરમાં છે ઉત્તરમાંથી નાઇન્ટી ડિગ્રી ફરીને પૂર્વમાં આવ્યો 90 માંથી સોરી પૂર્વમાંથી નાઇન્ટી ડિગ્રી ફરીને દક્ષિણમાં આવ્યો

સવાલ નંબર બાર છે કે જેની અંદર કંઈક આ રીતે આપેલું છે પૂર્વ અને પશ્ચિમ બે સાઈડ આવે ને એ મારો જવાબ હોય તો આમાં તો બધી જગ્યાએ એરો એરો દેખાય છે આ તો હોય જ નહી જિંદગીમાં બરાબર આય ના હોય

પૂર્વ બાજુ ત્યાંથી પૂર્વ પશ્ચિમ આવે પૂર્વ પશ્ચિમ છે એનો મતલબ સ્પષ્ટ છે કે હવે આ બે આકૃતિની સિમિલર પ્રમાણે ચાલો ને તો એ પ્રમાણે આમાં ચોથી આકૃતિ મારે શોધવાની થાય તો એક એરો આ બાજુ આપેલો છે તો હવે એવું કઈક વિચારીએ આ બે માં સિમિલર હું હતું ખાલી એક એરો વધી ગયો છે તો અહિયાં એક એરો વધે એવી આકૃતિ હોવી જોઈએ પણ હવે અહિયાં કદાચ થોડીક ગડમથલ હોય એવું લાગે છે એ ઓપ્શન સેટ નથી થતો કારણ કે એમાં ડબલ એરો આપેલા છે નથી એ સેટ થતું બી ઓપ્શન એ સેટ નથી થતો એમાં બધી સી ઓપ્શન કદાચ સેટ થઈ શકે એવું વિચારી શકાય અને ડી ઓપ્શનમાં એક જ સાઈડ એરો આપેલો છે ચાલો હવે આમાં થોડું કન્ફ્યુઝન છે એટલે આમાં હું શ્યોરલી કઈ નથી કારણ કે કદાચ સી ને ડીમાંથી કંઈક જવાબ હોવો જોઈએ જો કઈ ટાઈપિંગ એરર ના હોય તો આ બે માંથી એક જવાબ આવવો જોઈએ ટાઈપિંગ એરર ના હોય તો જો ટાઈપિંગ એરર કઈ હશે કદાચ એકાદ કંઈ દોરવામાં ભૂલચૂક થઈ ગઈ હશે તો કદાચ એવું બની શકે તો આ રીતે આપણો જવાબ અત્યારે સિલેક્ટ થાય છે ત્રણ આકૃતિ એક જ મિનિટ હજી વિચારી લઈએ કઈ થતું હોય તો ત્રણ ડોટ ત્રણ લાઈન

વિચાર આવે તો તમારી રીતે જોજો એવું લાગે તો પછી ચાર પાંખિયા થયા હવે પાંચ પાંખિયા થયા તો હવે છ પાંખિયા વાળું શોધવાનું બીજું હું હવે આમાં છ પાખિયા મને અહિયાં દેખાય તો આ તો એમને ખબર પડે એવું છે આમાં કોઈ મગજ મારી નથી આરામથી ખબર પડે છે

અહીંયા નથી અહિયાં નથી આ એક જ જગ્યા મને દેખાય કઈ જ આજે મગજમારી કરવાની ખાલી અમુક વસ્તુ ખાલી ટાર્ગેટ કરો ને એટલે તમને આન્સર્સ ઓટોમેટિક ખબર પડી જ જાય આ દિશાઓ જોતા જાઓ એટલે જ મેં તમને દિશાઓના સંદર્ભમાં હું સમજાવી રહ્યો કે મુખ્ય દિશાઓની મને ખબર પડી જાય તો મારું કામ આસાન થઈ જશે કે સૌથી પહેલા આ જે છે એ અગ્નિ દિશા છે ત્યાર પછી આ ઈશાન છે આ વાયવ્ય છે તો ઓફકોર્સ નૈઋત્યમાં આવવું જોઈએ તો નૈઋત્યમાં એક જ આકૃતિ સેટ થાય છે જે આપણો આન્સર છે

એનો પરફેક્ટ આન્સર થશે ધેટ્સ ઇટ ડન છે અને અન્ય દ્રષ્ટિકોણથી જોવું હોય તો એવું જોઈ શકો તમે આ એરો ને આ જે લીટી દોરેલી છે આ પણ બધું તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ જ રીતે એનો જવાબ સેટ થાય છે ક્વેશ્ચન નંબર સોળ છે આ તો આરામથી આવડે હોત ભાઈ

તો મિત્રો એટલી તો ખબર પડી ને કે ભાઈ આકૃતિ વાળા સવાલ કોઈ મેથડ નથી છતાંય હું તમને કઈક આની અંદર આપી રહ્યો છું તો આ રીતે થોડા ઘણા આગળ વધશો ને તો

પાંચ બાજુ વાળું એક જ દેખાય છે ઓપ્શન બી માતાજી નું નામ લઈને ઈષ્ટદેવ નું નામ લઈને બી ઓપ્શન ટીક કરો એટલે રોકડા માર્ક છે વિઝ્યુઅલ રીઝનિંગ થી ડરવાનું જ નથી થતું છેક લાગી આ બધી વસ્તુને ને ધ્યાન થી જોજો તમને ઘણું શીખવા જાણવા સમજવા મળશે અને એક્ઝામ ની અંદર આરામથી આવડશે પણ એના માટે થોડી પ્રેક્ટિસ કરવી પડે એના માટે સતત જોડાયેલું રહેવું પડે કારણ કે આગળ પણ મેં કહ્યું છે અને હજી કહું છું અત્યાર સુધી ઘણા મેથ્સ રીઝનિંગ ના ટોપિક અહીંયા કરાવી ચૂકેલો છે અને હજુ પણ સીસી માટે ફોરેસ્ટ માટે કે તલાટી મંત્રી માટે માટે ક્લાસ ક્લાસ સુપર કોન્સ્ટેબલ જે કોઈ પણ પરીક્ષામાં બધાને કામ લાગે ને એવું સંપૂર્ણપણે આયોજન છે કારણ કે છેલ્લા તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ દિવસ છે તો ભણાવી રહ્યા છે ભાઈ બરાબર આટલા દિવસની અંદર અઢળક વસ્તુ મેં અઢળક સાહિત્ય આપણે આપી દીધું અઢળક વસ્તુ ભણાવી દીધી પણ તોય અમુક અમુક મિત્રો ખરેખર લાઈક જ નથી કરતા ખબર નહીં એને કોણ જાણે હું તકલીફ પડે છે બળ પડે મોટા બળ પડે લાઈક કર લાઈક કર મોટા લાઈક કર અત્યારે અત્યારે જ લાઈક કરો અને આટલું સરસ રીતે કામ થતું હોય તો લાઈક તો કરવાની કે નહીં કરવાની અને જેટલા લોકો વિડીયો જોવે છે એટલી તો લાઈક નથી હોતી બરાબર તો હવે જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન ઓગણીસ નો સવાલ ત્રણ ત્રણ લાઈન હતી હતી ને એમાંથી જે આ બાજુ છે ત્રણ માંથી ઘટાડી એક ઘટાડી તો હવે ટર્ન આનો જ આવે ને પાછો સમજ પડે કે જે વાયવ્ય અને અગ્નિમાં હતું એમાંથી પેલા એક ઘટી તો હવે ઈશાન અને નૈઋત્ય આનો વારો આવે તો અહીંયા ઘટી ગઈ

અથવા તો એને એમ પણ વિચારી શકો કે ત્રણ ગુણ્યા ત્રણ ની પેર હતી ત્રણ ગુણ્યા બે ની પેર છે તો બે ગુણ્યા બે છે તો હવે સ્પષ્ટ છે કે બે ગુણ્યા એક ની પેર થવી જોઈએ બે ગુણ્યા એક ની પેર થવી જોઈએ એક એક ક્રમશઃ ઘટતી જાય છે ઓકે ક્યાંથી ઘટાડવી એ પણ પાછું ધ્યાન રાખવાનું પહેલી અહીંથી ઘટી એટલે આ આવી હવે અહીંથી ઘટશે અહીંથી ઘટી ને તો હવે આ કૃતિ આવી તો હવે ઓફકોર્સ પાછો ટના નો જો હોય નેક્સ્ટ ક્વેશ્ચન ટ્વેન્ટી નંબર નું ખોજો પાછું જાદુ મંત્ર આવ્યું સાવ બૂમ બૂમ એટલે ભેગું જ ન થાય કોઈ કાળે ગમે તે એક ને પકડજો બધું જોવા જઈશ ને તો ઊંધે માથે પથરા જઈશ ને કોઈ નહીં ભેગું થાય એટલે ગમે તે એક ને પકડી આપણે કોઈ પણ એક વસ્તુ ને પકડી લઈએ જો અહીંયા આ ચોરસ દેખાય છે આપણને બરાબર એ સૌથી પહેલા એ અહીંયા આવેલું છે આ ચોરસ ને જુઓ ને ખાલી એટલે ખ્યાલ આવી જશે આ પૂર્વ ની બરાબર ઉપર છે આ દક્ષિણ ની બરાબર બાજુમાં છે પૂર્વની સોરી પશ્ચિમ આ પશ્ચિમ ની બરાબર દક્ષિણ ની બરાબર બાજુમાં આ પૂર્વ ની બાજુમાં તો હવે ઉત્તર ની બાજુમાં આવે બીજે ક્યાં આવે આ ચોરસ છે એ ખરેખર પશ્ચિમની બાજુમાં હતું દક્ષિણ ની બાજુમાં આવ્યું પૂર્વ ની બાજુમાં આવે તો ઉત્તર ની બાજુમાં મારે ચોરસ જોઈ ભાઈ આ ઘાટું ચોરસ ઉત્તરની બાજુમાં તને નથી દેખાતું ભાઈ અહિયાં મને નથી દેખાતું અહિયાં એટલે આ તો ન આવે આ હોય શકે અને આ પતી ગયું મેં બીજું કઈ જોયું જ નથી ખાલી એક જ ઘાટા ચોરસ ને ટાર્ગેટ કરો કઈક તો પદ્ધતિ પકડવી ને કઈક તો ટ્રીક પકડવી કે નહીં તો પછી આવી રીતે કઈક કોઈ પણ એક વસ્તુને ટાર્ગેટ કરો તમારો જવાબ આસાનીથી સેટ થઈ જશે બરાબર પણ એના માટે થોડુંક મથવું પડે થોડુંક શાંતિથી સમજવું પડે એટલે ખ્યાલ આવી જાય

એ કોઈ પણ એક ને ટાર્ગેટ કરો હવે કોને સાહેબ આમ તમને હું લાગે છે કોને ટાર્ગેટ કરે તને મજા આવે ને તને મજા આવે એ લાઈટ તને થાવી જોઈએ ભાઈ કે આમાં કોને ટાર્ગેટ કરું હવે એ થોડી કોઈ શીખવાડી કે કારણ કે આટલા બધા ચકેડા ભમેડા આયા છે હવે આમાં ચકેડા ભમેડામાંથી કોને સિલેક્ટ કોણ કરે છે એ તો ગામે ગામ અલગ અલગ વિચારો ચાલે બધા અલગ અલગ સિલેક્ટ કરે તો ભાઈ એ તારે વિચારવાનું કે કઈ આકૃતિ સિલેક્ટ કરવા યોગ્ય છે આને જો ફૂલડું ઉગ્યું જો અહીંયા એક અને બે બાજુ કાન ઉઈ ગયા એવું લાગે અને ચાર સાઈડ કાન ઉઈ ગયા હે ને એક પાંદડું હતું બે પાંદડા થયા તો હવે ત્રણ પાંદડા થાય ભાઈ ચોખ્ખી વાત છે ત્રણ પાંદડા વાળું મને આ તો નથી દેખાતું આ તો નથી દેખાતું ત્રણ પાંદડા વાળું

નંબર નો સવાલ એમાં ત્રિકોણ કોઈ પણ એક એકને ટાર્ગેટ કરો જોકે આમાં તો કઈક અલગ રીતનું પેટર્ન દેખાય છે આપણને આમાં પણ ખબર પડી જાય આ ત્રિકોણ નું મુખ જુઓ પૂર્વ બાજુ છે પૂર્વમાંથી એ આમ જાય છે પિસ્તાલીસ ડિગ્રી ઈશાન પાછું પિસ્તાલીસ ઉત્તર તો હવે પાછું પિસ્તાલીસ વાયવ્ય સાઈડ એનું મુખ હોવું જોઈએ પેલી વાત તો ત્રિકોણ નું મુખ વાયવ્ય સાઈડ મને છે બધી બાજુ મુખ હોય હાલો એ જવા દો ને ત્રિકોણ નું મુખ જવા દો આને જુઓ ને આ બે દોટ અંદર છે ત્રિકોણ બાર છે આકૃતિ સેજ આ બાજુ ચેન્જ થઈ ત્રિકોણ અંદર જતું રહ્યું આ બાર જતું બરાબર છે ફરી પાછી આકૃતિ આમ થઈ બરાબર એ દ્રષ્ટિકોણથી જવાબ સેટ થાય છે બીજા ક્યાંયમાં સેટ નથી થતું ધ્યાનથી જો ટૂંકમાં આ લાઈન ને જોવો તો ખબર પડી જશે આ ઉત્તર દક્ષિણ છે એમાંથી આ આવી ગઈ આ બાજુ એટલે કે વાયવ્ય બાજુ થઈ ગઈ આ બાજુ જોઈએ તો પૂર્વ બાજુ થઈ ગઈ તો હવે અન્ય કોઈ રીતે તમે વિચારી શકો જો ભાઈ આને વિચારવાની કોઈ પદ્ધતિ નથી ભાઈ આ ચોખ્ખી વાત છે બધાની દ્રષ્ટિકોણ અલગ અલગ હોય બધા અલગ અલગ રીતે વિચારતા હોય ઘણી રીતે વિચારી શકાતું હોય એવું જરૂરી નથી કે કહ્યું એમ જ વિચારવું

જો આ જે છે ડોટ ને જુઓ એ પૂર્વમાં હતું ત્યાંથી એન્ટીક્લો પૂર્વમાંથી ઈશાન માં આવ્યું તો હવે વાયવ્યમાં જવું જોઈએ તો વાયવ્યમાં જાય ચાલુ આવી કઈ ગણમથલ ની જરૂર નથી જોકે ખબર પડી જ જતી હતી એરો ની દિશા ઉપરથી સીધે સીધી ચોવીસ નંબર નો સવાલ તમને દેખાઈ રહ્યો છે કે જેમાં આ ચોરસ ને ખાલી જોતા ચોરસ હતું પહેલા વાયવ્યમાં વાયવ્યમાંથી સીધે સીધું આવી ગયું નૈઋત્યમાં નૈઋત્યમાંથી સીધે સીધું અગ્નિ ખૂણામાં તો હવે ઈશાન ખૂણામાં લઈ જવું પડે તો ઈશાન ખૂણામાં લઈ જવા માટે મને એક જ ઓપ્શન દેખાય કે જેમાં ચોરસ ઈશાન ખૂણામાં હોય આ વાળો આ એક સેટ નથી થતો લો પતી ગયું બરાબર બીજી રીતે તમે એમ વિચારી શકો છો કે આ ડબલ ચોરસ છે બીજું ડબલ ચોરસ તો કે સેટ નથી થતું એની તો બધા ડબલ ચોરસ જ આવ્યા બસ એ મેં કહ્યું એ જ રીતે થાય છે કે આ જે નાઇન્ટી નાઇન્ટી ડિગ્રી કન્વર્ટ થતું જાય ફરતું જાય છે તો ડી ઓપ્શન જવાબ આવે પણ નાઇન્ટી નાઇન્ટી ડિગ્રી એમ ફરવા જાય તો આપણે ફરી જાય ભાઈ એટલે પછી મેં કહ્યું એમ દિશા પ્રમાણે તમે વિચારો તો તમને જલ્દી સમજાશે હવે જોઈ લો ફરી પાછું દિશાની જ વાત કરીશ આ ત્રિકોણનું મુખ છે એ ઉત્તર બાજુ છે ઉત્તરમાંથી માંથી ડિગ્રી ખસીને પશ્ચિમ બાજુ આવ્યું

તો કઈક બીજા દ્રષ્ટિકોણથી વિચારીએ કોણ તો જો સમજી શકાય હવે આને જુઓ ધ્યાનથી આ જે આપણે આછું વર્તુળ દેખાય છે ને એને જુઓ ધ્યાનથી કે નાઇન્ટી ડિગ્રી જયારે ફસે છે ને ત્યારે એ હંમેશા ઉપરની તરફ રહે છે અહીંથી આ રીતે ખસે છે તો અહીંયા આ નીચેની તરફ આવશે તો હવે સ્પષ્ટ છે એને જ્યારે ફેરવીશું તો આ ઓપ્શન પર પરફેક્ટલી સેટ થાય ટૂંકમાં એ રીતે તમે વિચારશો તો ખબર પડી જશે કે આ જ્યારે ઉત્તરમાં હતું ત્યારે ડોટ જે હતું એની ઓપોઝિટ સાઈડ છે બરાબર એ દ્રષ્ટિકોણથી વિચારો તો ખબર પડી જશે જો કે આમાં બંને ઓપોઝિટ સાઈડ જ દેખાય છે પણ આને ધ્યાનથી જુઓ એટલે ખબર પડી જશે કે અહીંયા છે પછી આ એને જ્યારે કન્વર્ટ કરીશું તો આ ઉપર જતું રહેશે પાછું એને ફેરવીશું તો એ નીચે આવશે તો હવે સ્વાભાવિક રીતે આ તરફ જવું જોઈએ તો આ તરફ જાય છે એ ઓપ્શન પરફેક્ટલી સેટ થાય છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થાય કારણ કે આ આકૃતિ તો પાછું આના જેવી રિપીટેશન થતું હોય એવું લાગે છે તો સ્પષ્ટ સ્પષ્ટપણે દેખાય છે કે આ પરફેક્ટલી સેટ થાય છે આનું લોકેશન જોવો એટલે ખબર પડી જશે નેક્સ્ટ ક્વેશ્ચન છે છવ્વીસ સવાલ જેની અંદર આપણને કંઈક આ રીતની કોઈ આકૃતિ આપી છે એ આકૃતિમાંથી બે આકૃતિ બની બેમાંથી ત્રણ આકૃતિ બની તો હવે ચાર બનવી જોઈએ ચાર માય પાછી એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો આ ઊભી લાઈન આ આડી લાઇન આ ઊભી લાઈન તો હવે આડી લાઈન આવી જોઈએ ચાર આકૃતિ ખરી પણ આડી લાઇન આમાં એકમાં જ છે બી ઓપ્શનમાં એકમાં જ આપણને આડી લાઈન દેખાય છે બીજે ક્યાં છે બરાબર કારણ કે જો આ ઊભી લાઈન દોરેલી છે આડી લાઇન દોરેલી છે સ્પષ્ટ છે ને ભાઈ તો અહીંયા પણ ઉભી લાઈન દોરેલી તો હવે આડી લાઈન દોરેલી હોવી જોઈએ તો સ્પષ્ટપણે એક જ આકૃતિ આપણને એવી દેખાય છે કે જે આની સાથે સેટ થાય છે જે આની સાથે પરફેક્ટ મેચ થાય છે ક્વેશ્ચન નંબર જેની અંદર એરો બધામાં એરો આપેલો છે એક એરો ઉપર છે અહિયાં એરોની સાથે કઈક આ રીતની કઈક ગદા જેવું આપેલું છે તીર ની આરે ગદા છે હવે તીર ને ગદા છે ને પાછું એક બીજો તીર આવ્યો તો હવે પાછું એક ગદા આવવી જોઈએ કન્ફર્મ

પણ એની વિરુદ્ધ દિશામાં તીર આવ્યું તો અહિયાં ગદા છે અહિયાં ગદા હતી તો એની વિરુદ્ધ દિશામાં ગદા લેવી પડે બરોબર છે પરફેક્ટ સેટ થઈ છે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે જે આપણો જવાબ છે વધે છે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જો આ બધા વસ્તુ કેવી છે ખબર આમાં બહુ બધા તર્ક વિતર્ક થઈ શકે કે ભાઈ ઘણા ઘણા અમુક પ્રશ્નોની અંદર ક્યારેક ક્યારેક આપણે ઘણીવાર ચર્ચામાં ઉતરી શકીએ પણ કઈ ચર્ચામાં ઉતરવાનું નથી મેં તમને કીધું એ પ્રમાણે વિચારશો તમારું કામ આસાની થશે હવે જો આમાં દિશાઓથી કામ નહીં બને આને શું કરવાનું કહું ઉપર ઉપર ધકેલવાની છે આ આકૃતિ કાઢવાના બીજું કઈ ન હોય સપોઝ કે આને પેલો નંબર આપી અને બીજો આપી દે ત્રીજો આપી દે બરાબર તો હવે અહીંયા શું થયું આ આ આજે એક નંબર હતું અહીંયા આવી ગયો દેખાય આજે છે તમે અહીંયા આવી ગયો અહીંયા બે થઈ ગયો એક બે ત્રણ માંથી બે ત્રણ ઉપર ઉપર હોય એવી આકૃતિ જોઈએ છે એક નંબર એટલે એક બાજુ લીટી હોય અને એક બાજુ વર્તુળ હોય એવી આકૃતિ જોઈએ તો એક જ ઓપ્શન મને દેખાય છે ઓપ્શન બી દેખાય છે પણ માં પણ લગભગ એવું મને દેખાય છે હા માં પણ એવું જ છે પણ આ તો પેલા નીકળી ગયું ચાલો બી ઓપ્શન બી પોસિબલ છે તો પેલા ડી ને જોઈ લઈએ ઉભા રહેજો એક જ મિનિટ હવે એ શું હતું ભાઈ એક ઉપર જશે તો સીધી વાત છે ત્રણ નીચે આવશે ને ત્રણ નંબર એટલે ચોકડી વાળું નીચે આવું જોઈએ તો ચોકડી વાળું નીચે પરફેક્ટ સેટ થઈ ગયું બી ઓપ્શન રાઈટ આન્સર થશે જે પરફેક્ટ છે બરાબર છે કારણ કે આ એરો પાછો ઉપર લઈ જવો પડશે નેક્સ્ટ આકૃતિમાં તો એરો ઉપર અહીંયા સેટ થાય છે તો ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચન એક ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇન એમાં

ઉત્તર માંથી પશ્ચિમમાં ગયું પશ્ચિમ માંથી દક્ષિણમાં આવ્યું તો હવે દક્ષિણમાંથી માંથી એ પૂર્વ તરફ જવું જોઈએ તો સી ઓપ્શન મને પરફેક્ટલી જવાબ સેટ થાય છે જે આપણો આન્સર છે જેની અંદર આ રીતે આકૃતિ આપેલી ચોકડી મીંડુ છે ચોકડી મીંડુ હેંડુ આ આ ચોકડી મીંડું હવે મીંડું ચોકડી મીંડુ તો હવે હું આવે બીજું શું આવે આમાં મીંડું છે ચોકડી મીંડુ આવ્યા હતા તો અહિયાં ચોકડી બે મીંડા થયા બે ચોકડી આવશે બીજું શું આવશે ચોખ્ખો હિસાબ છે ને ચોકડી આવશે ક્યાં એ ધ્યાન રાખવાનું તો ક્રમશઃ નીચે એક આકૃતિ વધતી જાય નીચે આવવી જોઈએ એટલે આમ હોવું જોઈએ ચોકડી ચોકડી મીંડુ ચોકડી મીંડું આવી કઈક આકૃતિ હોવી જોઈએ ચોકડી મીંડું ચોકડી મીંડું મને અહીંયા દેખાય જ ભાઈ સી ઓપ્શન આ જવાબ છે તો ચોકડી મીંડા ની રમત હતી આનંદ આવ્યો તો ખબર પડી કે ભાઈ આકૃતિ વાળા સવાલો કેવા હોય કઈ રીતે મારે તૈયારી કરવાની છે મારે સીસી હજી 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 અમુકને ને ગળમથલ છે સીસી માં હું પ્રિપેરેશન કરું તો દોસ્ત હવે બધું જ સબ જબરદસ્ત કન્ટેન્ટ અને મળી રહ્યું છે આ કન્ટેન્ટ મુજબ તૈયારી શરૂ કરી દો કારણ કે યાદ રાખો ચાન્સ લેવાનો ચાન્સ નથી આપણી પાસે ઘણા બુદ્ધિશાળી અમુક પ્રજીવો કયો કે ગમે કયો એ એવાય છે

લાઈક તો કરો બરાબર અને ચોક્કસ થી પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો બાકી નેક્સ્ટ સેશનમાં હજી પણ આવા જબરદસ્ત કન્ટેન્ટ સાથે મળીશું મળ્યા છે જય હિંદ જય ભારત ખુશ રહેજો સલામત રહેજો